સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલા છે. અનેક મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજીની મહિમા જોડાયેલી છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે. જેતપુરથી 6 કિલોમીટર દૂર આવું જ એક અંદાજે 7000 વર્ષ પુરાણું અને મહાભારતની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ છે. પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા નિર્મિત કરવામાં આવ્યું હોવાની કથા છે. લોકવાયકા સાથે જોડાયેલ જેતપુર શહેરને ઇષ્ટ દેવ માનવામાં આવે છે. કેરાળેશ્વર મહાદેવ મંદિર રાજકોટ જિલ્લાના જેતપુરથી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે. આ મંદિર ભાદર નદીને કાંઠે વસેલ છે અને 80 એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે. મંદિરનો ઇતિહાસ જોવા જઈએ તો આ મંદિર અતિ પ્રાચીન છે. આ જગ્યાએ પહેલાં કેળનું વન હતું અને શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિરનો 7000 વર્ષ જૂનો ઇતિહાસ છે. લોકવાયકા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વસવાટ કરેલ હતો અને તે દરમિયાન જ અહીં મંદિરની સ્થાપના કરેલ હતી અને કાળક્રમે તે લુપ્ત થયેલ હતું. લોકવાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમના લગ્ન જ્યારે હિડિંબા સાથે થયા ત્યારે ભીમની જાન પણ અહીંથી જ માખીયાળાના ડુંગર અને ઢાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી. પાંડવોએ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવને પ્રસન્ન કરવા માટે મહારુદ્ર યજ્ઞ કરેલ હતો જેની રાખ હજુ પણ આસપાસના પરિસરમાંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘીની સુગંધ આવે છે. વર્ષો પહેલાં અહીં કેરાળી નામનું ગામ હતું અને અહીંયા પટેલો ખેડૂતની વસ્તી હતી. ત્યારે આ ગામની વગાસિયા પટેલની દીકરી રોજ આ શિવલિંગની પૂજા કરવા માટે આવતી ને તે જ્યારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવવા માટે નદી રસ્તો કરી આપતી હતી. આ વગાસિયાની દીકરી દેવ થતાં તેની સમાધિ પણ હાલ આ જગ્યાએ હયાત છે અને તે સતી માં તરીકે પૂજાય છે. પૌરાણોમાં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જ્યારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળનું સુંદર ઉપવન હતું ને તેના ઉપરથી આ જગ્યાનું નામ પ્રથમ કમલેશ્વર હતું. અહીં આ મંદિર કાળક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કીડના વન બની ગયેલ હતા અને અપભ્રંશ થતાં કાળક્રમે કેરળેશ્વર નામ થઈ ગયું. જ્યારે ઉત્પત્તિની વાત કરીએ તો કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવવા કીડના વનમાં આવતો ત્યારે ગાય રોજ એક ચોક્કસ જગ્યાએ જાય અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારાવાહી વહેવા લાગે. જ્યારે ગામલોકોએ આ બાબતને જાણ થઈ તપાસ કરી તો ત્યાં એક શિવલિંગ મળી આવ્યું અને આજનું કેરાળેશ્વર મહાદેવ મંદિર છે. જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વની છે. જ્યોતિષો અહીં ગ્રહપીડા દૂર કરવા માટે લોકોને વિધિ કરવા માટે જણાવે છે. અહીં બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનોની પૂજા અને વિધિ કરે છે અને એવું માનવામાં આવે છે કે અહીં કરવામાં આવેલ વિધિ અને વિધાનનું સંપૂર્ણ ફળ કરનારને મળે છે. કેરાળેશ્વર મહાદેવને જેતપુર શહેરના ઇષ્ટ દેવ માનવામાં આવે છે. આ મંદિર ઉપર લોકોને અપાર શ્રદ્ધા છે. જ્યારે જ્યારે કેરાળેશ્વર મહાદેવના ભક્તો પર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તેના ભક્તોના દુઃખ અવશ્ય દૂર કરે છે. હજારો વર્ષ ઇતિહાસ જૂનો છે તે મારી ઉંમર નાની હું કહી ના શકું, પણ જ્યારે પાંડવોને અજ્ઞાતવાસ થયેલો ત્યારે પાંડવો અહીંયા ભાદર નદી કાંઠે જે યજ્ઞ કરેલો હતો એ યજ્ઞનું આજે પણ તમને પુરાવા રૂપે ભાદર નદી કાંઠે ખુશબુજી હવન કરેલો હતો એની પ્લસ એની ભસ્મ આજે પણ જોવા મળે છે. બીજું કે હું અહીંયા 32 વર્ષથી કેરાળેશ્વર મહાદેવના મંદિરે હરોજ દર્શન કરવા આવું છું ત્યારે મેં જ્યારે નાની ઉંમર હતી ત્યારે જોયેલું કે શિવલિંગ નાનું હતું. મારું નામ રેખાબેન ભોવા છે અને અમને બધાદા ઉપર બહુ શ્રદ્ધા છે. અમે 15-20 વર્ષથી એક ધારા અહીંયા આવીએ છીએ અને અમારું ધારેલું કાર્ય ભગવાન પૂરું કરે છે. કેરાળેશ્વર દાદા ઉપર અમને બહુ શ્રદ્ધા છે. મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીરસિંહ. હું અહીંયા 96 સાલથી આવું છું. જેતપુરથી 7 કિલોમીટર દૂર થાય આ પુરાણું મંદિર છે. મારે 47 વર્ષ થઈ ગયા. અહીંયા પાંડવોએ સ્થાપના કરેલી છે. પાછળ પાંડવો યજ્ઞ કર્યો તો 8 તારીખમાંની યજ્ઞમાં રાખ નીકળે છે અને પૂરેપૂરો 30-30 દિવસ આપણા ભરાય છે. એકય દિવસ ભાંગતો નથી. બધી મનોકામના દર્દી પૂરી થાય છે. રાજા રજવાડા વખતથી આ કેળાશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓને એટલી કેળાશ્વર મહાદેવની ઉપર શ્રદ્ધા છે કે જેમ શ્રદ્ધાળુઓ હોય તે આ મહાદેવની અંદર પૂજા અર્ચના કરી અને જે તે માગે છે તેઓની મનોકામનાઓ પૂરી થાય છે. અને આ જે મહાદેવનું મંદિરની અંદર શિવલિંગ છે તે પાંડવોએ પણ સ્થાપિત કરેલી શિવલિંગ છે અને એમની વિશેષતા એ છે કે એ શિવલિંગ દર વર્ષે 1 ચોખા બાર જેટલી વધે છે. અને અહીં મહાદેવ પાંડવો જ્યારે યજ્ઞાશ્વાસમાં અહીંયા જ્યારે નીકળ્યા ત્યારે યજ્ઞ કરેલો છે. શિવલિંગની પૂજા કરેલી છે. આ શિવલિંગ છે એ પાંડવો વખતની છે.
અને સ્વયંભૂ મહાદેવ છે, દર વર્ષે ચોખા વધે છે અને ભાવિકો બધા જળ અભિષેક કરવા આવે છે, રુદ્રપાઠ, ભગુરુદ્ર, પિતૃકાર્ય, પ્રેતબલિ, જ્ઞાનબલિ, બારે મહિના લોકો અહીંયા શ્રદ્ધાથી વિશ્વાસથી આવે છે અને બધાના કામ થાય છે. અને એક સતીમાં થઈ ગયા છે બાજુમાં, પટેલના બેન ભગાસિયાની દીકરી, એને 800 વર્ષ થયા છે. એની ગાય અહીં આવીને દાદા ઉપર વરસી જતી અને કેરારેશ્વર આથણા કરવાના જે કેડા આવે એમાંથી દાદા પ્રગટ થયા છે. એનું નામ એટલે કેરારેશ્વર રાખ્યું છે. હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.